નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2-4 છે, ત્રિકોણમિતિય પ્રતિવિધેય, લેસન 2. હવે લેસન 1 ની અંદર આપણે વિધેયની વાત કરી, પ્રદેશની વાત કરી, સહપ્રદેશની વાત કરી, વિસ્તારની વાત કરી, વિધેય ક્યારે બને એની વાત કરી, બરાબર. હવે ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે આ ચેપ્ટરનું નામ. હવે એ ચાલુ કરતા પહેલા ત્રિકોણમિતિ વિધેય બરાબર એ શું છે એ થોડું સમજવું પડશે. એ આપણે 11મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા છે. ત્રિકોણમિતિ વિધેય વિશે આખું ચેપ્ટર હતું, એના સૂત્ર જોયા છે, એકમ વર્તુળ પરથી ગુણધર્મો જોયા છે બધા એના. ઓકે, તો આ ચેપ્ટર સમજતા પહેલા ત્રિકોણમિતિય પ્રતિવિધેય સમજતા પહેલા ત્રિકોણમિતિ વિધેયમાં જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે આ લેક્ચરમાં હું એની ચર્ચા કરું છું બરાબર, કારણ કે આ આવડતું હોવું જોઈએ. જો પ્રતિવિધેય ભણવું હોય તો એના માટે ત્રિકોણમિતિ વિધેયની ખબર હોવી જોઈએ. તો આજે આપણો આખો જે લેક્ચર છે એ રિવિઝન બેઝ પર છે, ત્રિકોણમિતિ વિધેય બરાબર, પછી પ્રતિવિધેય ચાલુ કરીએ. તો અહીંયા ધ્યાન રાખજો, ચલો એકમ વર્તુળનું સમીકરણ શું છે, એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર 1. આ બધી જ માહિતી આપણે એકમ વર્તુળ પરથી લાયા હતા, યાદ હોય તો. તો એકમ વર્તુળનું સમીકરણ છે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બરાબર 1, એનું કેન્દ્ર 0 0 છે, એકમ વર્તુળનું કેન્દ્ર 0 0 છે અને ત્રિજ્યા r બરાબર 1 એકમ છે. એટલે આ ત્રિજ્યા થઈ 1, આ પણ ત્રિજ્યા થઈ, આ પણ ત્રિજ્યા થઈ અને આ પણ ત્રિજ્યા થઈ. તો આ a અને a' કયા અક્ષ પર છે, x અક્ષ પર. તો આના m 1 0 થાય, કારણ કે ત્રિજ્યા 1 છે, આના m 1 0, આના -1 0, x અક્ષ પર છે એટલે y m 0. આ b અને b' y અક્ષ પર છે એટલે x m 0, તો આના m 0 1, આના m 0 -1 છે બરાબર. આપણે એકમ વર્તુળમાં ભણી ગયા છે એટલે x અક્ષ સાથેના છેદ બિંદુ a અને a' છે અને y અક્ષ સાથેના છેદ બિંદુ b અને b' છે બરાબર. ચલો હવે બિંદુ a ની વાત કરું છું. ચલો બિંદુ a આગળ તમે એકમ વર્તુળ ભણ્યા છો, એમાં એકમ વર્તુળ પર કિંમતો કઈ લખતા હતા, 0π/2, પાય, 3π/2 અને 2π બરાબર. હા, અહીંયા આપણે લખતા હતા એકમ વર્તુળ પર 0π/2, પાય, 3π/2, 2π હતું બરાબર. હા, આ એક પરિભ્રમણ પૂરું કર્યું. પછી અહીંયા આગળ શું હતું, 4π, 6π, 8π, ડેશ ડેશ ડેશ. હવે માઇનસ વાળું એકમ પ્લસ વાળું એકમ વર્તુળ આમ લખ્યું હતું, માઇનસ વાળું એકમ વર્તુળ આમ લખતા હતા, 0 માઇનસ શું હતું, ઊંધું લખવાનું, 0 -π/2, -π, -3π/2 અને -2π. એટલે માઇનસ વાળું એકમ વર્તુળ ખાલી આમ ઊંધું લખવાનું છે, પ્લસ વાળું આમ લખવાનું, માઇનસ વાળું આમ લખવાનું. એટલે પ્લસ વાળું કે માઇનસ વાળું લખો તો જો એક્સ અક્ષના સ્થાન બદલાતા નથી, જ્યાં 2π છે ત્યાં -2π છે અને જ્યાં π છે ત્યાં -π છે. એટલે એક્સ અક્ષના સ્થાન બદલાતા નથી, પણ વાય અક્ષ પર જ્યાં π/2 હતું ત્યાં શું આવી ગયું, -3π/2 અને જ્યાં 3π/2 હતું ત્યાં -π/2 આવી ગયું બરાબર. હવે એકમ વર્તુળ પર આગળ જાઓ, અહીંયા જે કિંમત આવશે બધી બેના ગુણકમાં હશે. જો 2π, 4π, 6π, 8π, -2π, -4π, -6π, -8π. તો આનું વ્યાપક સૂત્ર શું હતું, આનું વ્યાપક સૂત્ર હતું x અક્ષની ધન દિશાનું બેના ગુણકમાં, એટલે શું હતું, 2kπ k બિલોંગ્સ ટુ z. આ x અક્ષની ધન દિશાનું વ્યાપક સૂત્ર થઈ ગયું 2kπ k બિલોંગ્સ ટુ z. હવે k ની કિંમત z માંથી મૂકો, k બરાબર 0 મૂકો તો 0 આવશે. હા, k બરાબર 1 મૂકો 2π, k બરાબર 2 મૂકો 4π, k બરાબર 3 મૂકો 6π બરાબર. એટલે બધા જ 2 કી પાઈ અહીંયા આવશે, એનું વ્યાપક સૂત્ર છે 2kπ k બિલોંગ્સ ટુ z. એટલે અહીં કઈ કઈ કિંમતો આવવાની છે, k ની કિંમત z માંથી મૂકો એટલે બધી કિંમત મળી જશે. ચલો અહીંયા પાઈ પછી એના પછીનું બિંદુ મેળવવું હોય તો દરેકમાં 2π ઉમેરો, પાઈ પછી શું હોય, પાઈ પછી આ બાજુ 3π, 5π, 7π હશે, માઇનસમાં -π, -3π, -5π હશે બરાબર. તો અહીંયા આનું વ્યાપક સૂત્ર શું હતું, 2k+1 × π, k બિલોંગ્સ ટુ z બરાબર. એટલે આ x અક્ષની ધન દિશાનું વ્યાપક સૂત્ર હતું 2kπ, x અક્ષની ઋણ દિશા એટલે એડે આગળ વ્યાપક સૂત્ર શું હતું, 2k+1 લખો તોય ચાલે અને 2k-1 × π લખો તો ચાલે. હવે k ની કિંમત z માંથી મૂકો તો બધી જ કિંમતો આવી જશે, જો બધા જ બે કી પાઈ અહીંયા આવશે, k બરાબર 0 મૂકો તો π,
k બરાબર 1 મૂકો તો 3 પાઈ, k બરાબર 2 મૂકો તો 5 પાઈ, માઇનસ માં મૂકી દો માઇનસ 1 મૂકો તો માઇનસ 5, માઇનસ 2 મૂકો તો માઇનસ 3 પાઈ, બરાબર માઇનસ 3 મૂકો તો માઇનસ 5 પાઈ. એટલે આ x અક્ષની ધન દિશાનું વ્યાપક સ્વરૂપ 2k પાઈ k બિલોંગ ટુ z, x અક્ષની ઋણ દિશાનું વ્યાપક સ્વરૂપ 2k + 1 ઇનટુ પાઈ અથવા 2k - 1 ઇનટુ પાઈ k બિલોંગ ટુ z. ઓકે, એટલે x અક્ષ પર ધ્યાન રાખજો. અહીંયા બધા જ બે કી એટલે યુગ્મ પાય આવશે, અહીં બધા જ એક કી એટલે અયુગ્મ પાય બધા અહીંયા આવશે. તમને 100 પાય કહો તો અહીંયા, માઇનસ 100 પાય કહો તો અહીંયા, 101 પાય કહો તો અહીં, માઇનસ 101 પાય કહો તો અહીંયા. ચલો y x ની વાત કરીએ તો y x પર અહીં પ્લસ માં શું છે, પાય બાય 2. હવે y x પર ખબર છે એકમ વર્તુળથી ફરીને આમ આવો તો એના પછીનું બિંદુ મેળવવું હોય તો દરેકમાં 2 પાય ઉમેરો, તો પાય બાય 2 માં 2 પાય ઉમેરો તો 5 પાય બાય 2 થશે. એટલે ઉમેરવાના 2 પાય પણ તફાવત 4 નો રાખો, 5 પછી 9 પછી 13, બરાબર ડેસ ડેસ ડેસ, અને માઇનસ માં ઉપર માઇનસ 3 પાય બાય 2 હોય તો 4 નો તફાવત રાખો તો માઇનસ 7 પાય બાય 2 માઇનસ 11 પાય બાય 2 ડેસ ડેસ ડેસ. એટલે તફાવત કેટલો રાખવાનો, 4. તો આનું વ્યાપક સૂત્ર શું હતું, આનું વ્યાપક સૂત્ર હતું 4k + 1 પાય બાય 2 k બિલોંગ્સ ટુ z. હવે આમાં k ની કિંમત z માંથી મૂકો, જો 0 મૂકો તો પાય બાય 2 આવી ગયા, 1 મૂકો તો 5 પાય બાય 2 આવી ગયા, 2 મૂકો 9 પાય બાય 2 આવી ગયા. હવે માઇનસ માં મૂકી જો, અહીં માઇનસ 1 મૂકો તો માઇનસ 3 પાય બાય 2 આવી ગયા, માઇનસ 2 મૂકો 8 માંથી 1 કયા માઇનસ 7 પાય બાય 2, માઇનસ 3 મૂકો માઇનસ 11 પાય બાય 2. ચલો હવે અહીંની વાત કરીએ છીએ, જો અહીંયા 3 પાય બાય 2 હોય તો y x પર તો દરેકમાં 2 પાય ઉમેરવાના પણ તફાવત 4 નો રાખવાનો, 3 પછી શું આવશે, 7, 11 પાય બાય 2 પછી 15 પાય બાય 2 અને માઇનસ હોય તો માઇનસ પાય બાય 2 પછી માઇનસ 5 પાય બાય 2, 4 નો તફાવત માઇનસ 9 પાય બાય 2 માઇનસ 13 પાય બાય 2, બરાબર. પ્લસમાં લખો તો આ રહ્યું, માઇનસમાં લખો તો આ રહ્યું, તો આમાં બી તફાવત કેટલાનો છે, 4 નો. 4 ના ગુણકમાં અને 1 ઓછા છે, આમાં 4 ના ગુણકમાં છે અને 1 વધારે છે, તો આનું વ્યાપક સૂત્ર શું આવશે, 4k - 1 પાય બાય 2 k બિલોંગ્સ ટુ z. ઓકે, બરાબર. આ દરેકના વ્યાપક સૂત્ર થયા, x y x પર તફાવત કેટલાનો છે, 4 નો. આમાં 4 નો તફાવત અને 1 વધારે એટલે 4k + 1 અને બાય 2 એટલે બાય 2 વાળા બધા y x પર, આમાં 4 ના ગુણકમાં અને 1 ઓછા, બરોબર, અને કોના ગુણકમાં, પાય બાય 2 ના. આ x અક્ષની ધન દિશાનું વ્યાપક સ્વરૂપ, આ x અક્ષની ઋણ દિશાનું, આ y અક્ષની ધન દિશાનું અને y અક્ષની ઋણ દિશાનું વ્યાપક સ્વરૂપ થયું, બરોબર. હવે આખા x અક્ષની વાત કરીએ, આખા x અક્ષની, તો આખા x અક્ષ પર કયા પાયા આવે, જો અહીં 0 હોય પાય, 2 પાય, 3 પાય, 4 પાય, 5 પાય, 6 પાય, તો આખા x અક્ષનું વ્યાપક સૂત્ર હતું યાદ હોય તો આખા x અક્ષનું વ્યાપક સૂત્ર છે 2k pi k belongs to z, 2k pi k belongs to z, સોરી k pi, k pi k belongs to z, બરાબર. અહીંયા બધા 2k pi હોય, અહીંયા બધા 1k pi હોય, 1k pi 2k pi ને ભેગા કરો એટલે k pi થઈ જાય, તો આખા x અક્ષનું વ્યાપક સ્વરૂપ શું છે, x અક્ષ એટલે a અને a ડેશ. અહીંયા જો k બરાબર 0 મૂકો, 0 અહીં હોય, 1 મૂકો તો pi અહીંયા હોય, 2 મૂકો તો 2 pi, 3 મૂકો તો 3 pi, 4 મૂકો તો 4 pi, તો આખા x અક્ષનું વ્યાપક સૂત્ર શું છે, k pi k belongs to z. ચાલો એ પ્રમાણે y x છે, તો y x નું વ્યાપક સૂત્ર હું હતું, તો y x પર અહીંયા કોણ હોય, પ્લસ માં જોઈએ તો pi by 2, અહીં 3 pi by 2, pi by 2, 3 pi by 2, 5 pi by 2, 7 pi by 2, તો આખા x અક્ષ નું વ્યાપક સૂત્ર હું હતું, y x નું 2k + 1 pi by 2 k belongs to z, બરાબર. આ આખા y x નું વ્યાપક સૂત્ર કેમ, કારણ કે y x પર જો આખો y x લો તમે, તો આખા y x પર અહીં pi by 2 હોય, અહીંયા 3 pi by 2 હોય, અહીંયા 5 pi by 2 હોય, અહીંયા 7 pi by 2 હોય, તફાવત ચાર ચાર નો છે, તો pi by 2, 3 pi by 2, 5 pi by 2, 7 pi by 2, તો આખા y x પર તફાવત કેટલા નો, 2 નો, એટલે અહીં 2k + 1 ઇન્ટુ pi by 2 k બિલોંગ્સ ટુ z. તો આ એકમ વર્તુળનું વ્યાપક સ્વરૂપ થયું, બરાબર. આ એકમ વર્તુળનું વ્યાપક સ્વરૂપ, આખા y x નું વ્યાપક સ્વરૂપ કે તો 2k + 1 pi by 2, આખા x x નું વ્યાપક સ્વરૂપ કે તો k pi k belongs to z. ઓકે, ચલો આ વર્તુળ પર આપણે એક બિંદુ લઈએ છીએ, એને કહેવાય ત્રિકોણમિતિય બિંદુ p ઓફ થીટા,
એનો પહેલો એમ શું હતો ત્રિકોણમિતિય બિંદુ p ઓફ થીટા લઈએ એનો પહેલો એમ હતો cos અને બીજો એમ હતો sin એટલે પહેલી કિંમત cos ની અને બીજી sin ની બરાબર હા વર્તુળ પર એક બિંદુ લઉં છું p ઓફ થીટા એને કહેવાય ત્રિવિધ ત્રિકોણમિતિય બિંદુ p ઓફ થીટા પહેલી કિંમત cos ની હોય અને બીજી sin ની હોય તો અહીંયા જે એના એમ લખ્યા 1 0 માં પહેલી કિંમત cos ની 1 છે અને sin ની શું છે 0 એટલે પહેલો એમ cos હશે અને બીજો એમ sin હશે અહીં cos ની કિંમત કેટલી माइनस वन है साइन नी जीरो आई कोस नी जीरो अने साइन नी वन आई कोस नी जीरो अने साइन नी माइनस वन तो आखरी दिमाग ध्यान थी जो तो एक्स अक्ष पर साइन जीरो था जो पहली कीमत कोस नी अने बीजी साइन नी ने आई पहली कीमत कोस नी माइनस वन है साइन नी जीरो साइन क्या जीरो था तो एक्स अक्ष पर साइन जीरो था आसियार बीजो एम साइन इतने बीजो एम जो हाँ पहली कीमत कोस वन बीजी साइन वन तो मैं एकम वर्तुल पर कभी बिंदु ली थू p ऑफ थीटा पहली કિંમત cos ની જ્યારે બીજી sin ની જો હંમેશા બરાબર હવે આ બિંદુ જે છે ને વર્તુળમાં મૂકો તો x cos થીટા અને y sin થીટા વર્તુળમાં મૂકો તો કયું વર્તુળ છે એકમ વર્તુળ એનું સમીકરણ શું છે x² y² 1 આમાં x cos થીટા મૂકો અને y sin થીટા મૂકો તો cos² sin² શું થઈ ગયું 1 એટલે આ રીતે તમારું નિત્ય સમાન બરાબર એટલે પહેલો એમ cos છે બીજો એનો sin છે બરાબર એટલે આ રીતે કોઈ દાખલો ભણવાનો હોય તમારે વર્તુળ પરના યામ લેવા હોય તો તમે p ઓફ થીટા cos થીટા અને sin થીટા લઈ શકો પહેલી કિંમત cos ની અને બીજી sin ની હવે આ x છે અને આ y છે તો x cos આમાં મૂકો અને y sin આમાં મૂકો તો cos² sin² શું થઈ ગયું 1 થઈ જશે ક્લિયર બરાબર એટલે આ વર્તુળ પરનું બિંદુ લીધું હવે sin ક્યાં 0 થાય તો sin એટલે બીજો યામ જોવાનો જો બીજો યામ 0 છે તો sin x અક્ષ પર 0 થાય અને cos ક્યાં 0 થાય y અક્ષ પર એટલે ધ્યાન રાખજો બરાબર એટલે sin ક્યાં 0 થાય sin x અક્ષ પર 0 થાય એટલે અહીંયા લખું છું કે x અક્ષ પર sin નું મૂલ્ય 0 થાય x અક્ષ પર sin 0 થાય આ આપણે જોયું છે sin એટલે બીજો એમ જો બીજો એમ 0 છે અને y અક્ષ પર જો પહેલો એમ 0 છે હા y અક્ષ પર એટલે પહેલો એમ કોણ છે cos 0 થાય આ ધ્યાન રાખજો બરાબર હા x અક્ષ પર sin 0 થાય અને y અક્ષ પર cos 0 થાય એટલે હું અહીંયા ગમે તે પાઈ લઈશ ને ધારો કે sin 50 પાઈ 50 પાઈ ક્યાં આવે 50 પાઈ અહીંયા આવે sin નું મૂલ્ય શું થાય 0 51 પાઈ ક્યાં આવે અહીંયા આવે 51 પાઈ આવે sin નું મૂલ્ય કેટલું 0 તો sin 51 પાઈ કહો તો અહીંયા આવશે 0 sin 50 પાઈ કહો તો 0 ખબર પડી ગઈ એટલે x અક્ષ પર sin નું મૂલ્ય 0 થાય છે અને y અક્ષ પર cos નું મૂલ્ય 0 થાય ચલો હવે વાત કરીએ છીએ આ ટેબલ ની શૂન્યોના ગણ ની પહેલા આ ટેબલ જોઈ શૂન્યોનો ગણ હવે શૂન્યોનો ગણ એટલે a વિધેય ની શૂન્ય આગળ કિંમત a વિધેય ની શૂન્ય આગળ કિંમત બરાબર તો પહેલા નંબર 1 sin ના શૂન્યોનો ગણ જોઈએ sin ના અહીંયા જો પહેલું વિધેય sin છે એના શૂન્યોનો ગણ શોધવો હોય એના બરાબર 0 લખી નાખો શૂન્યનો ગણ એટલે એ વિધેયની શૂન્ય આગળ કિંમત તો મારે શૂન્યનો ગણ શોધવો હોય તો એના બરાબર 0 લખ્યું sin x બરાબર 0 ઓકે હવે sin ક્યાં 0 થાય તો અહીંયા જોયું આપણે જો પહેલી કિંમત cos ની છે અને બીજી sin ની sin ક્યાં 0 થાય x અક્ષ પર 0 થાય અને આખા x અક્ષનું વ્યાપક સ્વરૂપ શું થાય k pi k belongs to z એટલે આના શૂન્યનો ગણ શું થશે વિધેય દૂર કરો અને જે બી જવાબ લખો એ ખૂણા બરાબર લખો તો x બરાબર શું આવ્યું k pi k belongs to z આ sin ના શૂન્યનો ગણ આવી ગયો sin ના શૂન્યનો ગણ એટલે sin ક્યાં 0 થાય એટલે sin x બરાબર 0 લખ્યું પણ sin ક્યાં 0 થાય x અક્ષ પર તો x અક્ષનું વ્યાપક સ્વરૂપ શું છે k pi k belongs to z જે બી જવાબ લખો એ ખૂણા બરાબર લખવાનો બરાબર તો sin ના શૂન્યનો ગણ મળી ગયો ચલો sin ના શૂન્ય નો ગણ કેટલો આવ્યો k pi k belongs to z k pi k belongs to z ચલો એના પછી નંબર 2 હવે cos ના શૂન્ય નો ગણ જોઈએ તો cos x બરાબર શું લખી દઉં 0 ચલો cos ના શૂન્ય નો ગણ આના શૂન્ય નો ગણ શોધવો છે તો આના બરાબર 0 લખ્યા હવે cos ક્યાં 0 થાય તો cos એટલે પહેલો એમ જોવાનો cos ક્યાં 0 થાય y અક્ષ પર
અને yx નું વ્યાપક સ્વરૂપ શું છે 2k + 1 × π/2 એટલે વિધેય દૂર કરો તો જે ભી જવાબ લખો એ ખૂણા બરાબર લખવાનો તો x બરાબર cos ના શૂન્ય નો અર્ધ કેટલો 2k + 1 π/2 k = z ખબર પડી ગઈ હા તો cos ના શૂન્ય નો ગણ આવ્યો cos ના શૂન્ય નો ગણ થશે 2k + 1 × π/2 k = z ક્લિયર આટલો ખબર પડી ગઈ બરાબર sin ના શૂન્ય નો ગણે એટલે sin નું મૂલ્ય ક્યાં જીરો થાય x અક્ષ પર એનું વ્યાપક સ્વરૂપ k / k = z cos ના શૂન્ય નો ગણે એટલે એના બરાબર શું લખ્યું શૂન્ય નો ગણે એટલે એ વિધેય ની શૂન્ય આગળ કિંમત એના બરાબર જીરો લખ્યા cos ક્યાં જીરો થાય y અક્ષ પર અને y અક્ષ નું વ્યાપક સ્વરૂપ 2k + 1 π/2 k = z ચલો એના પછી વાત કરીએ છીએ કોની ચલો એના પછી વાત કરીએ છીએ નંબર 3 નંબર 3 10 ની બરાબર 10 આના શૂન્યનો ગણ શોધવો હોય તો આના બરાબર શું લખી દઉં 0 બરાબર 10 ના શૂન્યનો ગણ શોધીએ તો એના બરાબર 0 લખીએ હવે 10 ક્યાં 0 થાય હવે એકમ વર્તુળ પર આપણી જોડે sin અને cos જ છે જો પહેલી કિંમત cos ની હોય બીજી sin ની હોય આપણી જોડે 10 નથી હવે 10 ક્યાં 0 થાય તો 10 એટલે આમ કહેવાય 10 એટલે sin ભાગ્યા cos કહેવાય ઓકે હા 10 એટલે sin ભાગ્યા cos પણ આ ક્યારે 0 થાય અંશ 0 હોય તો 0 થાય કે છેદ 0 હોય તો 0 થાય તો આ અંશ 0 હોય તો જ 0 થાય આ ધ્યાન રાખજો તો છેદ 0 હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય મારે 10 ને 0 કરવું છે તો 10 ક્યારે 0 થાય 10 એટલે sin ભાગ્યા cos પણ આ ક્યારે 0 થશે sin 0 હોય તો 0 થાય જો છેદ 0 હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય તો 10 ક્યાં 0 થશે જ્યાં sin 0 હશે ત્યાં 10 0 હશે sin ક્યાં 0 થાય x અક્ષ પર તેનું વ્યાપક સૂત્ર 10 નું પણ શું થાય k π k = z કેમ ખબર પડી એટલે sin અને tan ના શૂન્યનો ગણ સરખો છે કેમ કારણ કે tan ક્યાં 0 થાય tan એટલે sin ભાગ્યા cos જ્યાં sin 0 હશે અંશ 0 થાય તો જ tan 0 થાય એટલે જ્યાં sin 0 છે ત્યાં જ tan 0 છે એટલે sin ક્યાં 0 x અક્ષ પર એટલે sin અને tan ના શૂન્યનો ગણ સરખો ચલો એના પછી નંબર 4 હવે વાત કરીએ છીએ cot ની બરાબર વાત કરીએ cot થીટા ની અથવા cot x ની તો cot ક્યાં 0 થાય તો cot એટલે cos ભાગ્યા sin કહેવાય cot એટલે cos ભાગ્યા sin કહેવાય હવે cot ક્યાં 0 થાય તો જ્યાં cos 0 થશે cos જ્યાં cos 0 હોય ત્યાં જ cot 0 થાય એટલે અંશ 0 હોય તો 0 થાય છેદ 0 હોય તો વ્યાખ્યાયિત થઈ જાય આના પરથી ડાયરેક્ટ ખબર નહીં પડે cot ક્યાં 0 થાય પણ cot એટલે cos ભાગ્યા sin આ ક્યારે 0 થાય અંશ 0 હોય તો તો cos ક્યાં 0 છે cos y અક્ષ પર 0 છે અને y અક્ષ નું વ્યાપક સ્વરૂપ શું છે 2k + 1 × π/2 k = z બરાબર ખબર પડી ગઈ એટલે જો sin અને tan ના શૂન્યનો ગણ સરખો tan ક્યાં 0 થાય tan એટલે sin ભાગ્યા cos sin 0 હોય ત્યાં tan 0 થાય sin ક્યાં 0 છે x અક્ષ પર અને cot ક્યાં 0 થાય cot એટલે cos ભાગ્યા sin અંશ 0 હોય તો 0 થાય તો cos ક્યાં 0 છે y અક્ષ પર cos 0 થશે એટલે cot 0 થઈ જશે એટલે cos ક્યાં 0 છે y અક્ષ પર એટલે cos અને cot ના શૂન્યનો ગણ સરખો છે cos અને cot ના શૂન્યનો ગણ સરખો ક્લિયર આટલું cos અને cot ના શૂન્યનો ગણ સરખો sin અને tan ના શૂન્યનો ગણ સરખો આ વાત કરીએ છીએ cosec અને sec ની તો cosec અને sec ના શૂન્યનો ગણ તો અહીંયા ધ્યાન રાખજો cosec અને sec ના શૂન્યનો ગણ ઓકે તો હવે મારે cosec ના શૂન્યનો ગણ શોધવો છે તો એના બરાબર શું લખી દઉં 0 બરાબર શૂન્યનો ગણ શોધવો હોય તો એના બરાબર 0 લખી દેવાનું બરાબર હવે અહીંયા ધ્યાન રાખજો cosec ક્યાં 0 થાય cosec એટલે 1 બાય શું થાય sin થાય બરાબર 1/sin થાય cosec એટલે મે 1/sin કરી લે શૂન્યનો ગણ શોધવો હોય તેના બરાબર 0 લખ્યું આ cosec એટલે 1/sin હવે આ ક્યારે 0 થાય જો છેદ 0 હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય એટલે 1 જો 0 હોય
અંશ 0 હોય તો 0 થવાના અને અંશ ક્યારે 0 થવાનો 1 0 થાય ના થાય આ દરેકમાં જો tan અને cot માં શું કર્યું આપણે અંશ 0 હતો એ 0 લીધા cosec ક્યારે 0 થાય cosec એટલે 1 sin ક્યારે 0 થાય 1 0 હોય તો 0 થાય 1 તો 0 થવાનું નથી તો આનો શૂન્યનો ગણ શું થશે 5 ધ્યાન રાખજો આના શૂન્યનો ગણ 5 થયો cosec ના એ જ પ્રમાણે sec ની વાત કરીએ ચલો sec ચલો sec x આના શૂન્યનો ગણ શોધવો હોય તો આના બરાબર 0 લખ્યા હવે sec એટલે શું થાય 1 by cos થાય આના બરાબર 0 હવે આ ક્યારે 0 થાય અંશ 0 હોય તો જો અવ્યાખ્યાયિત કે તો છેદ 0 હોય તો અવ્યાખ્યાયિત થાય આ ક્યારે 0 થાય અંશ 0 હોય તો 0 થાય તો અંશ ક્યારે 0 થશે અંશ ક્યારે 0 નહીં થાય 1 ક્યારે 0 નહીં થાય એટલે આના બરાબર 0 છે એ શક્ય નથી ક્યારે 0 નહીં થાય કારણ કે શક્ય જ નથી તો આના શૂન્યનો ગણ શું થઈ ગયો 5 બરાબર આના શૂન્યનો ગણ 5 થયો તો આ પેલો દરેક એક ત્રિકોણમિતિ વિધેયના શૂન્યનો ગણ જોયા શૂન્યના ગણ આપણે એકમ મતુપતી જોયા છે ધ્યાન રાખજો બરાબર sin ના શૂન્યનો ગણ તો sin ક્યાં કેવો થાય x અક્ષ પર એનો વ્યાપક સૂત્ર k / k / 2z cos ક્યાં કેવો થાય y અક્ષ પર બરાબર એનો વ્યાપક સૂત્ર 2k + 1 pi / 2 k / 2z હવે tan ક્યાં કેવો થાય tan એટલે યાદ રાખવાનું sin / cos આ ક્યારે 0 થાય sin 0 હોય તો 0 થાય તો sin ક્યાં 0 x અક્ષ પર તેના શૂન્યનો ગણ k pi a belongs to z ચલો cot ક્યાં 0 થાય cot cot એટલે cos / sin આ ક્યારે 0 થશે cos 0 હોય તો 0 થાય cos ક્યાં 0 થાય y અક્ષ પર એટલે cos અને cot ના શૂન્યનો ગણ સરખો હવે cosec જોઈએ તો cosec ક્યારે 0 થાય cosec એટલે 1 / sin આ ક્યારે 0 થાય અંશ 0 હોય તો 0 થાય તો અંશ 1 બરાબર 0 ક્યારે થાય ના થાય એટલે cosec નું મૂલ્ય ક્યારે 0 હોય નહીં અશક્ય છે એટલે અશક્યને આપણે શું લખીશું 5 એટલે આ તમારું શૂન્યના ગણનું ટેબલ પૂરું થયું શૂન્યનો ગણ તો દરેક ત્રિકોણમિતિ વિધેયના શૂન્યના ગણ ધ્યાન રાખજો દરેકના શૂન્યના ગણ ચલો વિસ્તારની વાત કરીએ છીએ ત્રિકોણમિતિ વિધેયના વિસ્તાર બરાબર હવે જો ત્રિકોણમિતિ વિધેયના વિસ્તારની વાત કરીએ તો પહેલા નંબર 1 sin અને cos બંનેનો વિસ્તાર સરખો છે sin નો અને cos બંનેનો વિસ્તાર સરખો બરાબર આ બંનેનો વિસ્તાર સરખો છે હવે sin અને cos નો વિસ્તાર શું છે બંનેનો વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 બરાબર હા એટલે sin ની મહત્તમ કિંમત કે તો 1 અને ન્યૂનતમ કહેતો -1 એટલે sin ની મોટામાં મોટી કિંમત 1 છે નાનામાં નાની -1 છે એટલે sin નું મૂલ્ય કોની વચ્ચે હોય -1 અને 1 ની વચ્ચે હોય ધ્યાન રાખજો બરાબર 1 હોઈ શકે -1 હોઈ શકે એની વચ્ચેની હશે આને આપણે કયો શોધ કહેતા હતા અંતરાલ આને આપણે ક્લોઝ ઇન્ટરવલ કહેતા હતા બરાબર હવે આને મારે અસમતા સ્વરૂપમાં લખવું હોય તો -1 ઇક્વલ ટુ ક્લોઝ છે કે ઇક્વલ ટુ -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ sin x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આને કયું સ્વરૂપ કહેવાય આને અંતરાલ સ્વરૂપ આને અસમતા સ્વરૂપ બરાબર અસમતામાં લખ્યું છે અને માનક સ્વરૂપ લખવું હોય તો આમાં વચ્ચેની કિંમત આવે વચ્ચેની કિંમત એટલે માનકમાં શું કરવાનું લેસ ધેન 1 બરાબર વચ્ચેની કિંમત એટલે લેસ અને આજુબાજુની કિંમત એટલે ગ્રેટર ધેન ધ્યાન રાખજો બરાબર આમાં વચ્ચેની કિંમત આવે એટલે લેસ કરવી એટલે સાઈન નો વિસ્તાર થઈ ગયો આ અંતરાલ સ્વરૂપ આ અસમતા સ્વરૂપ આ માનક સ્વરૂપ તમે આને છૂટું પાડો તો આ આવે બરાબર લેસ એટલે વચ્ચેની કિંમત આ બાજુ -1 અને પેલી બાજુ +1 અંતરાલ અસમતા અને માનક સ્વરૂપ તો આપણો વિસ્તાર થઈ ગયો sin અને cos નો વિસ્તાર થઈ ગયો કોની વચ્ચે -1 અને 1 ની વચ્ચે અને sin² નો વિસ્તાર કે તો sin² નો વિસ્તાર શું થશે 0 થી 1 આ ધ્યાન રાખજો 0 થી 1 આ બધું તમે ભણી ગયા છો 11 માં આ sin નો વિસ્તાર થઈ ગયો બરાબર ચલો એટલે sin અને cos નો વિસ્તાર ખબર પડી ગઈ આ sin અને cos નો વિસ્તાર અંતરાલ સ્વરૂપ અસમતા સ્વરૂપ માનાંક સ્વરૂપ બરાબર હવે આમાં વચ્ચેની કિંમત આવે જો sin અને cos ના વિસ્તારમાં કઈ કિંમત આવી વચ્ચેની કોની વચ્ચેની -1 અને 1 ની વચ્ચેની બરાબર એટલે આ sin અને cos નો વિસ્તાર થઈ ગયો વચ્ચે 0 છે ને હા એટલે sin અને cos ના વિસ્તારમાં આટલી કિંમત આવશે બરાબર એની મહત્તમ કિંમત 1 છે ન્યૂનતમ કેટલી છે -1 અને sin² અથવા cos² નો વિસ્તાર કે sin² અથવા cos² નો વિસ્તાર તો એમાં ઋણ કિંમત ના આવે ચાલ કે નહીં કરવાનું 0 થી એટલે એનો વિસ્તાર શું આવશે 0 sin² 1
साइंस के ने जगह कोस के लोग तो ऊपर चार बनने नो विस्तार के हो जाए समान से ओके बराबर आ साइंस के रफ कोस के नो विस्तार क्लोज इंटरवल 0 थी 1 અને સાઈન ને કોસ નો વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 આ સાઈન અને કોસ નો વિસ્તાર થઈ ગયો બંને નો વિસ્તાર સરખો ચલો એના પછી વાત કરીએ tan અને cot ની કોની tan અને cot tan અને cot નો વિસ્તાર બરાબર હવે સાઈન અને કોસ ના વિસ્તાર માં લિમિટ છે કે a નો જે વિસ્તાર છે એનું મૂલ્ય છે એ -1 અને 1 ની વચ્ચે જ આવે ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 sin थीटा बराबर कोई दिवस બે ના હોય કારણ કે એના વિસ્તારમાં આવતા નથી હવે tan નો વિસ્તાર શું છે tan અને cot બંનેનો વિસ્તાર r છે tan અને cot બંનેનો વિસ્તાર r છે એટલે tan અને cot ની કિંમત ગમે તે હોઈ શકે અને એને અંતરાલમાં લખો એટલે આ રીતે શું થયો આ રીતે આખી સંખ્યા રેખા થાય આ બાજુ -∞ આ બાજુ +∞ વચ્ચે 0 તો આ વિસ્તારને મારે અંતરાલમાં લખો શું લખાય -∞ થી +∞ એટલે આખી સંખ્યા રેખા થઈ આ tan અને cot નો વિસ્તાર થયો આખો r થયો બરાબર tan અને cot નો વિસ્તાર થયો બંનેના વિસ્તાર સરખા ચલો એના પછી વાત કરીએ છીએ હવે sec અને cosec ના વિસ્તાર sec અને cosec નો વિસ્તાર બંનેનો વિસ્તાર સરખો છે બરાબર હા sec / cosec નો વિસ્તાર चलो sec અને cosec નો વિસ્તાર હવે sec અને cosec નો વિસ્તાર છે ને એ sin અને cos થી અપોઝિટ છે sin અને cos માં શું હતું વચ્ચેની કિંમત આવે sin અને cos માં વચ્ચેની કિંમત કોની વચ્ચેની -1 અને 1 ની વચ્ચેની જ્યારે sec અને cosec માં ધ્યાન રાખજો આ sec અને cosec નો વિસ્તાર લખીએ છીએ આ અહીંયા છે -1 અને આ 1 બરાબર આ -1 અને 1 તો sin ને cos ના વિસ્તારમાં વચ્ચેની કિંમત હતી તો sec અને cosec માં અપોઝિટ કિંમત છે આમાં વચ્ચેની કિંમત ના આવે એનો વિસ્તાર આટલો આવશે જો આજુબાજુની કિંમત એટલે આટલો ભાગ આવ્યો એમાં વચ્ચેની કિંમત આવે નહીં પણ આ વિસ્તારમાં sec અને cosec ના વિસ્તારમાં આ બાજુ શું હોય આ બાજુ -∞ આ બાજુ +∞ એટલે sin અને cosec નો વિસ્તાર sin અને cos થી અપોઝિટ છે sin અને cos માં -1 ને 1 ની વચ્ચેની કિંમત આવે જ્યારે sec અને cosec માં -1 થી નાની અને 1 થી મોટી આવે તો બંનેમાં સરખું શું તો બંનેમાં સરખું હોય એ બે જ કિંમત આવશે કઈ કઈ 1 અને -1 એટલે sin ના અને cos ના વિસ્તારમાં 1 અને -1 આવે અને sec અને cosec ના વિસ્તારમાં 1 અને -1 આવે બરાબર બે જ કિંમત સરખી છગડિયા કૌંસમાં 1 અને -1 આવશે તમને એમ કે sin cos નો વિસ્તાર અને sec અને cosec ના વિસ્તારનો છેદગણ શું થાય તો બંનેમાં સરખું શું તો 1 અને -1 પહેલામાં 1 બી હતા આમ હતા ને 1 હા અંદરની સાઈડ -1 આટલો ભાગ હતો એમાં 1 અને -1 હતા આમાં બી 1 અને -1 છે પણ વચ્ચેની કિંમત નથી તો આના વિસ્તારને માં લખો શું લખાય અંતરાલમાં લખો તો ચલો આના વિસ્તારને લખો તો જો અંતરાલમાં લખો શું લખાય ઓપન ઇન્ટરવલ -∞ થી -1 આટલો ભાગ આવ્યો યો પેલી બાજુનો ભાગ શું લખાય 1 થી ઇન્ફાઇનાઇટ આને -∞ થી ઇન્ફાઇનાઇટ ના લખાય કારણ કે વચ્ચેની કિંમત આવતી નથી એટલા માટે આટલો ભાગ અને પેલો ભાગ બંનેનો શું કરી નાખ્યો યોગ એટલે -∞ થી -1 ક્લોઝ યોગ 1 થી ઇન્ફાઇનાઇટ ઓકે અથવા આને બીજી રીતે લખો શું લખાય કઈ કિંમત નથી આવતી આટલી કિંમત આવી એમ થયો કઈ કિંમત નથી આવતી એમ લખો શું કરું આખો આર લીધો એમાં જે કિંમત ના આવતી એ બાદ કરી નાખો એટલે કઈ કિંમત નથી આવતી વચ્ચેની આર -1 થી 1 જો આમાં આનો મતલબ થયો આટલી કિંમત આવી હવે જે કિંમત ના આવતી હોય એને આખા r માંથી બાદ કરો તો આખો r માઈનસ કઈ કિંમત નથી આવતી આ વચ્ચેની કિંમત આવતી નથી વચ્ચેની હો 1 અને -1 તો આવે છે વચ્ચેની નથી આવતી એટલે મેં ઉપર ઇન્ટરવલ કર્યો એટલે આ ભાગ આવતો નથી આ કયો સ્વરૂપ કહેવાય અંતરાલ સ્વરૂપ બરાબર આ અંતરાલ સ્વરૂપ થઈ ગયું પણ આ સમતામાં લખો શું લખાય sec less than or equal to -1 -1 અને n થી નાની અને પેલી બાજુ શું થશે sec x greater than or equal to 1 એટલે -1 અને n થી નાની 1 અને n થી મોટી ક્લિયર -1 અને n થી નાની 1 અને n થી મોટી આ કયું સ્વરૂપ થયું અસમતા સ્વરૂપ ઓકે less than greater than અસમતા થઈ ત્યારે sin ને cos માં શું હતું જો વચ્ચેની કિંમત -1 અને 1 અને ની વચ્ચે sin અને cos થી અપોઝિટ કોનો વિસ્તાર છે sec અને cosec નો હવે આને માનાંક સ્વરૂપમાં લખવું હોય આમાં વચ્ચેની કિંમત આવે કે આજુબાજુની
आजूबाजू की किंमत आई तो लेस करवाने के गेटर देन आमा लेस था साइन कॉस में वच्चे नहीं आवे थे ना आमा गेटर देन था सीधे लोग कोई सुला था मूल में सेक एक्स गेटर देन और इक्वल टू वन सेक नहीं जगह कॉस एक लोग को तू पान चाले तो साइन अने कॉस में लेस से वच्चे नहीं किंमत जारे सेक अने कॉस एक में गेटर देन से कई किंमत आजूबाजू की किंमत आई बराबर हवे अहीं ध्यान रखजो આ સેક અને કોસેક નો વિસ્તાર થઈ ગયો હવે આમાં જીરો આવે આમાં જીરો આવે હું સેક થીટા બરાબર 1 બાય 2 લખું સેક થીટા બરાબર 1 બાય 2 લખું તો શક્ય બને કોઈ દાડો ના બને કારણ કે ના વિસ્તારમાં જ નહીં આવતા આ શક્ય જ નથી કારણ કે સેક નું મૂલ્ય શું હશે 1 અને n થી મોટું હોય અને માઇનસ 1 અને n થી નાનું હોય તો 1 બાય 2 તો અહીં આવે એટલે સેક થીટા બરાબર 1 બાય 2 ક્યારે શક્ય ના બને કારણ કે એના વિસ્તારમાં આવતા નથી તો સેક થીટા બરાબર 0 હોઈ શકે तो जीरो पण વચ્ચે આવે તો જીરો બી એના વિસ્તારમાં નથી આવતા એટલે સેક થીટા બરાબર ક્યારે જીરો હોઈ શકે નહીં તો હમણાં આપણે શૂન્યનો ગણ લખ્યો તો શૂન્યનો ગણ લખો હોય તો એના બરાબર શું લખવાનું જીરો લખ્યા પણ સેક થીટા બરાબર જીરો હોય તો આના શૂન્યનો ગણ મળે ના મળે એટલા માટે આપણે શું લખ્યું ફાઈ એના બરાબર જીરો શક્ય જ નથી કારણ કે એના વિસ્તારમાં આવતા નથી અને મારે શૂન્યનો ગણ શોધવો હોય સામે શું લખવાનું જીરો લખ્યા સેક થીટા 0 હોય ના હોય કારણ કે એના વિસ્તારમાં આવતા નથી એટલે એના શૂન્યનો ગણ શું લખ્યો તો આપણે ફાઈ લખ્યો તો ઓકે એટલે આ દરેક ત્રિકોણમિતિ વિધેયના વિસ્તારની વાત કરી ચલો વિસ્તાર કમ્પ્લીટ બરાબર આ બધું 11 માં લખાયેલું છે નોટની અંદર બરાબર આ વિસ્તારની વાત કરી ત્રિકોણમિતિ વિધેયનો વિસ્તાર ચલો એના પછી પ્રદેશની વાત કરીએ કારણ કે મારે આ પ્રતિવિધેય ચલાવવું હોય તો આ ટેબલ યાદ હોવું જોઈએ ભાઈ ઓકે ચલો હવે પ્રદેશની વાત કરીએ પ્રદેશ એટલે ડોમેન બરાબર ચલો તો અહીંયા યાદ રાખજો દરેકનો પ્રદેશ હું લખી નાખું છું પહેલા દરેકનો પ્રદેશ લખી નાખું છું આર શું લખી નાખું આર બધાનો પ્રદેશ આર લખી નાખ્યો બરાબર તો હવે પ્રદેશની વાત કરીએ પહેલું ટેબલ પ્રદેશ છે બરાબર ચલો હવે સાઈનનો પ્રદેશ આર છે પ્રદેશ એટલે ડોમેન જેમ આપણે ગયા પ્રિયડમાં આપણે વિધેયની વાત કરી હતી ફંક્શન એફ ફ્રોમ એ થી બી તો આને શું કહેવાય આ પ્રદેશ છે બરાબર તો સાઈનનો પ્રદેશ શું છે આર આ ધ્યાન રાખજો સાઈનનો પ્રદેશ આર એટલે તમે કોઈ પણ કિંમત પ્રદેશમાંથી લઈ શકો બરાબર એ પ્રમાણે કોસનો પ્રદેશ શું છે આર છે સાઈન અને કોસ એની પ્રદેશ એટલે એની કઈ કિંમત શક્ય બને એ પ્રદેશ બરાબર એની કઈ કિંમત શક્ય બને એ પ્રદેશ તો સાઈનનો પ્રદેશ આર કોસનો પ્રદેશ આર ચલો હવે નંબર 3 કોનો પ્રદેશ ટેનનો પ્રદેશ શોધવો છે કોનો પ્રદેશ જો સાઈન અને કોસનો પ્રદેશ આર છે આ બધાના પ્રદેશ બદલાશે ટેનનો પ્રદેશ શોધવો હોય તો ટેન એટલે શું થાય tan એટલે sin ભાગ્યા cos થાય tan એટલે sin ભાગ્યા cos થાય tan ની વાત કરું છું હવે આનો પ્રદેશ શોધવો હોય તો આની બધી જ કિંમતો શક્ય બને આની બધી જ કિંમતો શક્ય ના બને કારણ કે છેદમાં કોણ છે છેદમાં cos છે જો cos 0 થાય તો શું થઈ જાય cos 0 થાય તો એ અવ્યાખ્યાયિત થઈ જાય બરાબર હા હવે એ અવ્યાખ્યાયિત tan ક્યાં 0 થાય साइन जीरो હોય ત્યાં જીરો થાય પણ tan ક્યારે અવ્યાખ્યાયિત થાય છેદ જીરો હોય તો એ અવ્યાખ્યાયિત થઈ જાય બરાબર એટલે જે કિંમત જેના માટે અવ્યાખ્યાયિત થતી હોય જો cos 0 હોય તો આ tan નું મૂલ્ય શક્ય બને નહીં તો મારે એનો પ્રદેશ લખવો હોય તો આખો આર તો કરો પણ cos જ્યાં આગળ 0 થતો હોય એટલો ભાગ મારે બાદ કરવો પડે આ ભાગ કેમ બાદ કરવો પડે કારણ કે આના માટે છેદ 0 થાય છે એટલા માટે બરાબર તો cos ક્યાં 0 થાય cos ક્યાં 0 થાય તો cos લખ્યું છે cos ક્યાં 0 થાય y અક્ષ પર તો એનો વ્યાપક સ્વરૂપ શું છે 2k + 1 π/2 k belongs to z બરાબર હવે અહીંયા ધ્યાન રાખો દરેકના પ્રદેશને શું લખી નાખ્યા આ હવે છેદમાં જે આવતું હોય ને એ ભાગ મારે બાદ કરવો પડે કેમ બાદ કરવો પડે કારણ કે એના માટે છેદ શું થઈ જાય 0 થઈ જાય અને છેદ 0 થાય શું થાય અવ્યાખ્યાયિત થઈ જાય એટલે એટલો ભાગ મારે આર માંથી બાદ કરી લેવો પડે કેમ બાદ કર્યો કારણ કે આના માટે છેદ 0 થઈ જાય છેદ 0 થાય તો આ અવ્યાખ્યાયિત થઈ જશે એટલા માટે મારે આર માંથી આ ભાગ બાદ કરવો પડે કયો ભાગ બાદ કર્યો
છેદમાં કોણ છે cos cos જ્યાં આગળ 0 થાય એને મારે બાદ કરવો પડે બરાબર હવે આનો પ્રદેશ જો આખો આખો કરો પણ આ ભાગ ના આવે આ ભાગ કેમ ના આવે કારણ કે આના માટે છેદ 0 થાય છે અને છેદ 0 થાય તો આ અવ્યાખ્યાયી થાય બરાબર એટલે ટૂંકમાં જે છેદમાં આવે ને જે છેદમાં આવશે એના શૂન્યનો ગણ તમારે બાદ કરી લેવાનો પ્રદેશ લખો હોય તો જે છેદમાં આવે એના શૂન્યનો ગણ બાદ કરવાનો આ છેદમાં કોણ આવ્યો cos cos ના શૂન્યનો ગણ શું થાય 2k + 1 π / 2 k belongs to z આ કેમ વાત કર્યો ખબર પડી બરાબર આ tan નો પ્રદેશ લખવો છે તો tan નો પ્રદેશ લખવો હોય તો tan એટલે sin / cos હવે પ્રદેશ એટલે એની કઈ કિંમત શક્ય છે જે શક્ય ના બનતી હોય એને બાદ કરી લેવી પડે તો આ જ્યારે કે cos 0 થઈ જાય તો છેદ 0 થઈ જશે છેદ 0 થઈ જાય તો એ અવ્યાખ્યાયી થઈ જાય એટલે આ જ્યાં આગળ અવ્યાખ્યાયી થાય છે એને r માંથી શું કરી લીધું બાદ એટલે આનો પ્રદેશ આખો r તો ખરો પણ આટલી કિંમત ના આવે કેમ ના આવે કારણ કે આના માટે અવ્યાખ્યાયી થાય છે અને ખબર ના પડતી હોય તો છેદમાં જે આવે એના શૂન્યનો ગણ બાદ કરી નાખો બરાબર તો આના છેદમાં કોણ આવ્યું sin ના છેદમાં કોઈ નથી એનો પ્રદેશ શું થયો r cos ના છેદમાં કોણ છે કોઈ નથી તેનો પ્રદેશ શું થયો r tan ના છેદમાં કોણ છે cos tan એટલે sin / cos તો છેદમાં કોણ આવ્યું cos તો cos ના શૂન્યનો ગણ બાદ કરી લો ચલો cos ના શૂન્યનો ગણ શું થાય 2k + 1 π / 2 k belongs to z આ કેમ બાદ કરવા પડ્યા ખબર પડી સોરી આ tan નો પ્રદેશ આ છે આ બંનેનો પ્રદેશ આ sin નો પ્રદેશ આ cos નો આ બંનેના છેદમાં કશું નથી આવતું tan ના છેદમાં કોણ આવે tan ના છેદમાં tan એટલે sin / cos છેદમાં કોણ આવ્યું cos તો cos ના શૂન્યનો ગણ બાદ કરો cos નો શૂન્યનો ગણ કેટલો cos ક્યાં 0 થાય 2k + 1 into π / 2 k belongs to z બરાબર એટલે પ્રદેશમાં શું યાદ રાખવાનું છેદમાં જે આવે એના શૂન્યનો ગણ બાદ કરો હવે cot ચલો cot લઈએ બરાબર આનો પ્રદેશ શોધવો છે cot એટલે cos / sin થાય cot એટલે cos / sin હવે આ ક્યારે વ્યાખ્યાયિત થાય શું ના થવું જોઈએ sin 0 ના થવા જોઈએ જો sin 0 થાય તો એ અવ્યાખ્યાયિત થઈ જશે બરાબર એટલે આ વ્યાખ્યાયિત કરવા માટે આ જ્યાં આગળ 0 થતું હોય એને બાદ કરો તો cot ના છેદમાં કોણ આવ્યું sin તો sin ના શૂન્યનો ગણ બાદ કરો છેદમાં જે આવે ને એના શૂન્યનો ભાગ ગણ બાદ કરો તો cos / sin તો sin ના શૂન્યનો ગણ કેટલો k / k belongs to z આ કેમ બાદ કરવા પડે ખબર પડી કારણ કે cot એટલે cos / sin છેદમાં sin આવે અને sin 0 હોય તો આ વ્યાખ્યાયિત થઈ જાય એટલે r માંથી sin ના શૂન્યનો ગણ શું કર્યો બાદ ચલો એ જ પ્રમાણે cosec cosec એટલે 1 / sin થાય ચલો cosec ની વાત કરીએ તો cosec એટલે શું થયું 1 / sin બરાબર હવે અહીંયા ધ્યાન રાખજો આ ક્યારે અવ્યાખ્યાયિત થાય છેદ 0 હોય તો હા તો આ અવ્યાખ્યાયિત થઈ જાય હા આમાં જો અવ્યાખ્યાયિત થાય છે જો sin 0 હશે તો આ અવ્યાખ્યાયિત થાય તો આના છેદમાં કોણ આવ્યું cosec ના છેદમાં cosec એટલે શું થાય 1 / sin બરાબર તો છેદમાં કોણ આવ્યું sin તો sin ના શૂન્યનો ગણ બાદ કરો sin ના શૂન્યનો ગણ શું છે k / k belongs to z ઓકે ફરીવાર ધ્યાન રાખજો cosec એટલે 1 / sin જો પ્રદેશ લખવો હોય પ્રદેશ એટલે એની કિંમત શું શક્ય છે જે શક્ય ના બનતી હોય ને r માંથી બાદ કરી લેવાય પ્રદેશ એટલે એ વિધેયની શક્ય કિંમત કઈ જે કિંમત શક્ય ના બનતી હોય શક્ય ક્યારે ના બને છેદ 0 થાય તો છેદ 0 થાય શું થાય અવ્યાખ્યાયિત એટલે જ્યાં આગળ અવ્યાખ્યાયિત થતું હોય ને r માંથી બાદ કરી લેવું cosec એટલે 1 / sin થાય હવે આ ક્યારે અવ્યાખ્યાયિત થાય sin 0 હોય તો અવ્યાખ્યાયિત થઈ જાય તો sin ક્યાં 0 છે x અક્ષ પર એટલે જ્યાં આગળ sin 0 થતો હોય એને r માંથી બાદ કરી લો એ જ પ્રમાણે sec sec એટલે શું થશે 1 / cos તો છેદ 0 થાય શું થાય અવ્યાખ્યાયિત તો આનો પ્રદેશ શું આવશે આના છેદમાં કોણ આવે આના છેદમાં આવે cos તો r માંથી બાદ કરો r - છેદમાં cos આવ્યો તો cos ના શૂન્યનો ગણ શું છે 2k + 1 π / 2 k belongs to sec ખબર પડી ગઈ આ દરેકના પ્રદેશ ધ્યાન રાખજો જો આ બંનેના છેદમાં કશું જ નહીં આવે તો sin નો પ્રદેશ r
કોસનો પ્રદેશાર એટલે પ્રદેશ લખો હોય તો છેદમાં જે આવે એના શૂન્યનો પણ બાદ કરો ઓકે tan ના છેદમાં કોણ આવ્યું cos cos ના શૂન્યનો પણ બાદ કર્યો cot ના છેદમાં કોણ આવ્યું sin sin ના શૂન્યનો પણ બાદ કર્યો cos એટલે 1 sin છેદમાં sin આયા sin ના શૂન્યનો પણ બાદ કર્યો sec એટલે છેદમાં કોણ આવ્યું cos cos ના શૂન્યનો પણ બાદ કર્યો બરાબર પહેલા શૂન્યના ગણની વાત કરી વિસ્તારની વાત કરી પ્રદેશની વાત કરી એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધે ભણવું હોય તો આ ખાસ ધ્યાન રાખજો ત્રિકોણમિતિય પ્રતિવિધે ભણવું હોય તો આ ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે પહેલા આ ધ્યાન રાખજો દરેકે દરેક ટેબલ તૈયાર હોવા જોઈએ આ દરેકના વ્યાપક સૂત્ર આપણે ઓલરેડી જોયા છે પછી દરેકના પ્રદેશની વાત કરી વિસ્તારની વાત કરી અને શૂન્યના ગણની વાત કરી ક્લિયર બરાબર એટલે પ્રતિવિધેની અંદર ધ્યાન રાખજો ત્રિકોણમિતિય પ્રતિવિધેની વાત પછી કરી પહેલા ત્રિકોણમિતિ વિધેયમાં આપણે શું ભણ્યા છે એની ચર્ચા કરું છું બરાબર આ આખું એકમ વર્તુળ આપણે 11માં ધોરણમાં ભણી ગયા છે પ્રદેશ જોયો તો વિસ્તાર જોયો તો શૂન્યનો ગણ જોયો તો આ વ્યાપક સૂત્ર ક્યાંથી લાયા એનો પણ આપણે અભ્યાસ કર્યો ક્લિયર બરાબર બરાબર દરેકના પ્રદેશ અને વિસ્તાર ધ્યાન રાખજો બરાબર સાઈન અને કોસનો વિસ્તાર સરખો tan અને cosનો સરખો sec અને cosecનો સરખો અને શૂન્યના ગણમાં શું યાદ રાખવાનું કોનો કોનો શૂન્યનો ગણ સરખો તો sin અને tan બંને એક જ જગ્યાએ શૂન્ય થાય પછી cos અને cot બંને એક જ જગ્યાએ શૂન્ય થાય અને sec અને cosec ક્યારે શૂન્ય ના થાય કારણ કે sec અને cosec શૂન્ય થવા માટે sec બરાબર 0 લખો તો sec બરાબર 0 શક્ય બને ના બને કારણ કે એના વિસ્તારમાં જ ના આવે sec ના વિસ્તારમાં 0 આવતા નથી જો sec ના વિસ્તારમાં 0 આવતા નથી એટલે 1 અને n થી મોટી કિંમત અને -1 અને n થી નાની કિંમત ક્લિયર આટલો બરાબર અને પ્રદેશમાં શું કરવાનું છેદમાં જે આવે એના શૂન્યનો ગણ શું કરી લેવાનો બાદ આ બંનેના છેદમાં કશું નથી આવતું એટલે આ બંનેનો પ્રદેશ r છે tan અને cotan ના છેદમાં કોણ આવ્યું cos શૂન્યનો ગણ બાદ કર્યો આના છેદમાં આવ્યું sin sin ના શૂન્યનો ગણ બાદ કર્યો આના છેદમાં આવ્યું sin આ કેમ બાદ કરવો પડ્યો આના માટે છેદ શું થાય 0 થાય છે એટલે છેદ અવ્યાખ્યાયિત થઈ જાય એટલે આમાંથી શું કરી લીધું બાદ ઓકે ક્લિયર આટલું બરાબર